ભાવનગર જિલ્લાના બગદાણા પાસેના રાળગોન પાસેનો જે પુલનો જે ભાગ છે તે તૂટી ગયો છે લાંબા સમયથી જર્જરિત પુલ ચોમાસાની ઋતુમાં તૂટ્યો હોવાની માહિતી છે પુલ ધરાશાયી થયું છે લાંબા રૂટના તમામ વાહન વ્યવહારના કારણે મુશ્કેલીમાં મુકાયા છે બગદાણાથી પાલિતાણા તળાજા ભાવનગર અને અમદાવાદના મુસાફરોને તેના કારણે હાલાકી પડી છે તમામ વાહનો અને એસટી બસો પુલ પરથી જ પસાર થાય છે પુલ નીચેના ભાગથી જ બેસી જતા પુલના રોડ પર મસ્ત મોટું ગાબડું પડ્યું છે આ ઘટનાને પગલે વાહનોને તાત્કાલિક ત્યાંથી દૂર કસેડા હતા દુદાણા ગામે ત્યાં ડાયવર્ઝન આપવામાં આવ્યું અનેક રજૂઆત બાદ પણ સમારકામ ન થયું હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ગામે ભૂગર્ભ ગટર યોજનાનું સુરસુર્યું થઈ ગયું છે છ કરોડના ખર્ચે બનેલા ભૂગર્ભ ગટર યોજના સદંતર નિષ્ફળ જતા ગટરના ગંદા પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે રસ્તા પર જાણે ગટરના ગંદા પાણીની નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા ક્વાંટમાં ચો તરફ જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે ઠેર ઠેર રસ્તા પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે ખાડામાં ગટરનું પાણી અને તેમાં પચ્છરનું ઉપદ્રવ વધી રહ્યું છે આ સમસ્યા કંઈ એક બે દિવસની નથી સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 2 મહિનાથી આવી જ ગંદકી અહીંયા છે અને રજૂઆત બાદ પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય લોકોને સતાવી રહ્યો છે કેટલી ગંદકી તમને તમે દેખો છો કે રોગચાળો ફાટી નીકળે કેટલા લોકો બીમાર થાય આવું છે બધું આ સરકારમાં આવું તો સાહેબ ઘણા ટાઈમથી છે હા ઘણા ટાઈમથી છે આનું કોઈ ધ્યાન નહીં રાખતા આ પાણી ગટરનું પાણી છે હા ગટર અત્યારે ખોઈ દી અહીંયા અત્યારે ખોઈ દીને આ બધું ગટરમાંથી આવે છેલ્લા બે મહિનાથી અહીંયા ગંદકીનું સામ્રાજ્ય છે સરકારશ્રી દ્વારા બહુ મોટી મોટી વાતો કરવામાં આવે છે પણ અમારા કવાટ ખાતે જ્યારે અમે બિરસા મુંડાને ભગવાન તરીકે માનતા હોય અને એની આજુબાજુ જે ગંદકીનું સામ્રાજ્ય છે એને દૂર કરવામાં આવે અને કવાટ ખાતે અમારે જે આ ટ્રાફિકની સમસ્યાનો જે છે પ્રશ્ન અને આખા રસ્તા બી ખાડા કબોચ્યા છે નસવાડી ચોકડીથી શેરવાસન ચોકડી આવતા અડધો કલાક નીકળી જાય એવી પરિસ્થિતિ છે ત્યારે પાણીના કારણે રસ્તાઓ પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે ગંદા પાણીના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે આસપાસના દુકાનદારો પણ ત્રાહીમાં કુવાટનગરમાં રૂપિયા છ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના બનાવાઈ છે પરંતુ સરકારના આ છ કરોડ રૂપિયા ગટરના પાણીમાં વહી ગયા હોય તે રીતે યોજના નિષ્ફળ નીવડી છે જેના કારણે ગટરનું પાણી બહાર રસ્તાઓ પર ઉભરાઈ રહ્યું છે એ જે આ લગભગ છ છ હવે ટોટલ ફેલ છે એમાં જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે પમ્પિંગ કરીને જે નદીમાં એનું પાણી છોડવાનું એ વસ્તુ કામ થયું નથી ને એમને ઓવર કરી દીધી છે એટલે અત્યાર સુધી જે પંચાયતની ગટર લાઈન કરેલી એમાં પાણી નિકાલ થતો હતો આપણે કોતરમાં તો હવે એ એ થઈ ગઈ છે ચોકઅપ થઈ ગઈ એટલે હવે વારે દરેક એરિયામાં એટલું એ ચોકઅપ થઈ ગયાથી એટલું ગટર ઊઘ રહે છે કમાટની મધ્યમાં આવેલો જે વિસ્તાર છે ગંદકીથી ખદબધી ઉઠ્યો છે આપણે તસવીર બતાવવા માંગીશું આ જ એક જે મુખ્ય રસ્તો છે બિલકુલ જાગતો રોડ છે પરંતુ આ જ રોડ પર મોટા મોટા ખાડા પડી ચૂક્યા છે ગંદકીથી લોકો તમામ પુકારી ઉઠ્યા છે છેલ્લા બે મહિનાથી અહીં ગંદકીનું સામ્રાજ્ય બની ઉઠ્યું છે લોકોને અવર કરવા માટે મુશ્કેલી પડી રહી છે આ એ જ રસ્તો છે કે અહીંથી જ અધિકારીઓ પણ પસાર થાય છે તાલુકા પંચાયત જવાનો મુખ્ય રસ્તો છે પરંતુ આજે કેટલાક લોકોએ રજૂઆતો કરી છે પરંતુ આજ દિન સુધી નિકાલ આવ્યો નથી છેલ્લા બે બે મહિનાથી લોકો તાઈમામ પુકારી ઉઠ્યા છે આગામી બે નવ ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ છે ને એ દિવસે આદિવાસી આ જે બિરસા મુંડાની મૂર્તિ છે કે ત્યાં આવીને લોકો એકત્ર થાય છે હજારોની સંખ્યાની અંદર અહીં લોકો ભેગા થતા હોય છે પરંતુ આજે લોકો અહીં જે ગંદકીથી સામ્રાજ્ય ફેલાયું છે તેનાથી રોષે ભરાયા છે ગુજરાતી નસવાડી તાલુકાનું ખેંદા ગામ જ્યાં આજ દિવસ સુધી નથી મળ્યા લોકોને પાકા રસ્તા ચારસો પચાસ લોકોની આ ગામમાં વસ્તી છે અને આ ગામની વસ્તી આટલી હોવા છતાં પણ તેઓને સાંભળનારું કોઈ નથી રસ્તાની સમસ્યાના કારણે અહીં આ ગામે લોકોને

આ તો એક રસ્તો છે પરંતુ ફળિયાળ્યાથી જોડતા મેન રસ્તાઓ તો ખાસા બધા છે જો આંગણવાડી જવા માટે નાના બાળકોને તકલીફ પડે છે પ્રાથમિક શાળા જવા માટે નાના બાળકોને તકલીફ પડે છે એવા દરેક ફળિયામાંથી આ રસ્તાની તકલીફ પડે છે અમારે જેમ કે ફળિયામાંથી મેઇન રસ્તા સુધી જવા માટે રસ્તા જો બનાવી આપે તો અમારે વધુમાં વધુ સારું રહે એવા અમારી વિનંતી છે આ અમારા ગામમાં તો એકસો આઠ અમે તો જોઈ નથી અમે અમારા ગામથી વાડિયા ગામ બે કિલોમીટર દૂર છે ત્યાં સુધી તો અમે પ્રાઇવેટ વાહનમાં મેન રસ્તા સુધી તો અમે લઈ જઈએ આજે દ્રશ્યો આવે છે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અહીંયાથી વાહન ચાલકોને પસાર થવું પણ મુશ્કેલી ભર્યું બને છે નાના બાળકો પણ આવા જ કાચા પાકા રસ્તાથી શાળાએ જાય છે તો વળી અહીંયા એકસો ની પણ સગવડ નથી એકસો આઠ એમ્બ્યુલન્સ અહીંયા આવતી નથી આદિકાળથી જંગલ કે દુર્ગમ પ્રદેશમાં રહેતા અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે કેન્દ્ર સરકારની પહેલ વિશ્વ આદિવાસી દિવસની ચૌદ જિલ્લાના વિવિધ સ્થળે ભવ્ય ઉજવણી કરવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આદિકાળથી જંગલ કે દુર્ગમ પ્રદેશમાં રહેતા અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે વિવિધ પહેલ કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસી સમુદાયોના સંકલિત સર્વગ્રાહી અને સમાવેશી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે વ્યક્તિલક્ષી યોજનાઓ સાથે આદિજાતિ વિસ્તારમાં આંતરમાળખાકીય સગવડો ઊભી થાય તેના માટે પ્રધાનમંત્રી મોદીના ના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પ્રયત્નો કર્યા છે વિજ્ઞાનની શાળાઓથી શરૂઆત કરી હતી કે આદિવાસી દરેક તાલુકામાં એક એક વિજ્ઞાનની શાળા અને આજે મને ખુશી છે કે આદિવાસી જિલ્લાઓમાં મેડિકલ કોલેજો ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજો નર્સિંગની કોલેજો ધમધમે રહી છે અને મારી આદિવાસી દીકરા દીકરીઓ ડોક્ટર બનવા માટે થનગડી રહ્યા છે અહીંના દીકરા વિદેશોમાં ભણવા ગયા છે ભારત સરકારની યોજનાથી ભણવા ગયા છે અમારા જનજાતીય સમુદાયના બાળકો માટે એકલબ્ય સ્કૂલની અંદર આધુનિકમાં આધુનિક શિક્ષણ મળે એની આપણે ચિંતા કરી રહ્યા છીએ આદિવાસી સમાજની ગૌરવંતી સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા તેમની પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવા દર વર્ષે નવ ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે રાજ્યમાં આદિજાતિ વસ્તી ધરાવતા ચૌદ જિલ્લાના વિવિધ સ્થળો પર આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં પાછલા બે દાયકામાં આદિવાસી વિસ્તારમાં વિકાસના કામોમાં એક લાખ કરોડથી પણ વધુ વપરાયા છે આ વખતે માન્ય વડાપ્રધાનશ્રીના જ માર્ગદર્શનમાં એકવીસ થી પચીસના પાંચ વર્ષના ગાળામાં પણ આપણે એક લાખ